હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત આજે આપણે ગણિતના પીરિયડમાં ટેક્સ્ટબુકનો પ્રકરણ તેર શીખીશું પ્રકરણ તેર નામ છે સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ તો વિદ્યાર્થી મિત્રો આપણે એના માટે યાદ રાખો સીડબલ્યુ ની નોટમાં લખી લઈશું ચાલો સીડબલ્યુ ની નોટ લઈ લો તમારી યાદ રાખો પહેલો મુદ્દો ગુણોત્તર એમાં લખીશું એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ઘણી કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય છે હવે એમાં પોઈન્ટ્સ લખીશું નંબર વન ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ ફૂલ પોઈન્ટ નંબર બે ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ ફૂલ પોઈન્ટ નંબર ત્રણ ગુણોત્તરને અંશ અને છેદ સ્વરૂપમાં કે

વધારે આપણે દાખલાનો અભ્યાસ કરીશું ચાલો હવે આપણે ગુણોત્તર શોધતી વખતે શું રાખવું એ જોઈ તો ગુણોત્તર શોધતી વખતે જે સંખ્યા પહેલી હોય તે અંશમાં લખાય અને બીજી સંખ્યા હોય તે છેદમાં જ લખાય ખ્યાલ આવ્યો દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે ચાર જેમ બે આવું હોય તો ચાર ને અંશમાં લખાય અને બે ને છેદમાં લખાય ખ્યાલ આવી ગયો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ શીખીશું પ્રમાણ એમાં લખીએ જો આપેલા બે ગુણોત્તરો સમાન હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે

એની રીત પ્રમાણે શોધવાનું રહેશે એનો અર્થ કે પ્રમાણમાં કુલ કેટલી સંખ્યા આપવામાં આવે છે ચાર ખ્યાલ આવી ગયો ચાલો હવે કેવી રીતે લખાય એ આપણે જોઈશું દાખલા તરીકે એક અલ્પવિરામ છ અલ્પવિરામ બે અલ્પવિરામ બાર આ ચાર સંખ્યા આપી છે હવે આ સંખ્યા પ્રમાણમાં છે તેને કેવી રીતે લખાય તો કે એક જેમ છ હવે ડબલ વાર જેમની નિશાની અને બે જેમ બાર પણ લખાય ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ પ્રમાણમાં કુલ કેટલા અંકો છે એક બે ત્રણ ચાર ચાર અંક એટલે કે ચાર પદ ગણાય છે એમાં પહેલું પદ કયું કહેવાશે આ પહેલું કહેવાય આ બીજું આ ત્રીજું અને આ ચોથું એટલે ચાર પદને કેવી રીતે લખાય એ આપણે જોઈશું અને જો ચાર પદો જ્યારે સરખા હોય એટલે કે ગણતરીથી સરખા બનતા હોય તો એ સંખ્યા પ્રમાણમાં છે એમ કહી શકાય આપણે નીચે જોઈશું પ્રમાણમાં કુલ ચાર પદ હોય એમાં આગળ લખશું જો ચાર સંખ્યાઓ પ્રમાણમાં હોય તો પહેલી અને ચોથી સંખ્યાઓનો ગુણાકાર તથા બીજી અને ત્રીજી સંખ્યાઓનો ગુણાકાર સરખો થાય ખ્યાલ આવી ગયો આગળ મેં કીધું એ રીતે કે ચાર પદ આપવામાં આવે છે જેમાં પહેલું અને ચોથું પદ એટલે કે પહેલી અને ચોથી સંખ્યા અને બીજી અને ત્રીજી સંખ્યા જો અહીં મેં તમને બતાવ્યું છે દાખલા તરીકે ત્રણ છ પંદર અને ત્રીસ એ પ્રમાણમાં છે તો આપણે કેવી રીતે જોયું તો અહીં જો પહેલી સંખ્યા ત્રણ અને ચોથી સંખ્યા એટલે ત્રણ ગુણ્યા ત્રીસનો ગુણાકાર કરવાનો ત્યાર પછી બીજી સંખ્યા છ અને ત્રીજી સંખ્યા પંદર એનો ગુણાકાર કરવાનો જો બંને સંખ્યાના ગુણાકારનો જવાબ સરખો હોય તો કહેવામાં આવે છે કે આ સંખ્યા પ્રમાણમાં છે જો બાજુમાં મેં કરીને બતાવ્યું છે ત્રણ ગુણ્યા ત્રીસનો ગુણાકાર નેવો અને છ ગુણ્યા પંદરનો ગુણાકાર નેવું બંને સંખ્યાના ગુણાકારનો જવાબ સરખો છે એટલે સંખ્યા પ્રમાણમાં છે એમ કહી શકાય ચાલો પેજ ટેન જોશું આપણે હવે પ્રમાણમાં છે એ તો આપણે સમજ્યા હવે આપણે પ્રકરણ તેરમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ એકમાં સમ પ્રમાણના દાખલા શીખવાના છે એટલે તમારે સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ વિશે શીખવાનું છે તો આપણે લખીશું સમ પ્રમાણ જ્યારે એક રાશિ વધે ત્યારે બીજી રાશિ માં પણ તેટલા જ પ્રમાણમાં વધારો થાય અથવા એ જ રાશિ ઘટે ત્યારે બીજી રાશિમાં પણ તેટલા જ પ્રમાણમાં ઘટાડો થાય તો તે રાશિઓ સમ પ્રમાણમાં છે કે જ્યારે બે રાશિ આપી હોય તો એક રાશિમાં જો વધારો થાય તો બીજી રાશિમાં પણ એટલો જ વધારો થાય ત્યારે એ સમ પ્રમાણમાં છે એમ કહેવાય અથવા તો એક રાશિમાં ઘટાડો થાય તો બીજી રાશિમાં પણ એટલો જ ઘટાડો થાય તો સમ પ્રમાણ કહી શકાય છે દાખલા તરીકે આપણે કહીએ કે એક પર્સની કિંમત જો પાંચસો રૂપિયા હોય તો પાંચ પર્સની કિંમત કેટલી તો એક પર્સની કિંમત પાંચસો હવે પર્સની સંખ્યા વધી એકની બનાવી દીધી આપણે પાંચ તો એની કિંમતમાં પણ વધારો થાય એટલે આવા દાખલા એ સમ પ્રમાણના દાખલા કહેવાય હવે આપણે જોઈશું વ્યસ્ત પ્રમાણ તો જ્યારે એક રાશિ વધે ત્યારે બીજી રાશિમાં તેટલા જ પ્રમાણમાં ઘટાડો થાય જો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ ઘટાડો થાય અથવા એક રાશિ ઘટે ત્યારે બીજી રાશિ માં પણ તેટલા જ પ્રમાણમાં વધારો થાય તો તે રાશિઓ વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહેવાય તો વ્યસ્ત પ્રમાણ માટે તમને એક એક્ઝામ્પલ આપું વિદ્યાર્થી મિત્રો તો કે પાંચ કડિયાને એક દીવાલ ચણતા બે દિવસ લાગે ખ્યાલ કળિયા પાંચ કડિયા હોય તો એક દીવાલ બે દિવસમાં ચણી નાખે જો હવે બે કડિયા થઈ જાય તો એ કઈ દીવાલ બે દિવસમાં ચણાતી નથી એટલે કડિયાની સંખ્યા જો ઘટે તો દીવાલ બનાવવા માટેની દિવસોની સંખ્યા વધે અને કડિયાની સંખ્યા વધે તો દિવાલ બનાવવા માટે તીર્થોની સંખ્યા ઘટે એટલે અહીં વ્યસ્ત પ્રમાણ છે એમ કહી શકાય ચાલો હવે નીચેના પોઈન્ટ લખશું જ્યારે બે રાશિઓ અને રાશિ હોય ત્યારે એક્સ ચલે વાય લખી શકાય આ ચલે છે એટલે આ કેવા છે સમ્રમાણ એટલે આમ કરીને તમારે એમ લખવાનું સમ પ્રમાણમાં લખી શકાય ચાલો નેક્સ્ટ પોઈન્ટ જ્યારે બે રાશિઓ એક્સ અને વાય

ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે યાદ રાખો સી ડબલ્યુ નોટમાં પૂર્ણ કર્યું હવે હું તમને મારા આ વિડીયો સાથે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકના બધા જ દાખલાની લિંક મોકલીશ તમારે લિંક ખોલીને સી ડબલ્યુની નોટમાં તેર પોઈન્ટ એકના દાખલા પૂર્ણ કરવાના રહેશે